રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક ખાતે ગત વર્ષે નાળા પરનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં એક વ્યક્તિનો ભોગ લેવાયો હતો. ત્યારબાદ આ મામલે મનપા દ્વારા ચોકની દુકાનો અને ઓફિસો બંધ કરાવવા સહિતની કામગીરી કરવામાં આવી. ત્યારે શહેરના વોર્ડ નંબર 7માં યાજ્ઞિક રોડ ટચ સર્વેશ્વર ચોક ખાતે આવેલ વોકડા પર 4,91,00,000ના ખર્ચે નવો સ્લેબ બનાવવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દર્શિતાબેન શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. મેહુલ્સ કિચનથી યાજ્ઞિક રોડ ક્રોસ કરીને ખૂણામાં આવેલ નાગરિક બેંકના કોર્નર સુધી નવો વોકડો બનાવવામાં આવશે. ફેઝ 1 અને ફેઝ 2માં વોકડાનું નિર્માણ કરવામાં આવશે. ડોક્ટર યાજ્ઞિક રોડ પણ 2 મહિના માટે બંધ કરવામાં આવશે. આજ રોજ વોર્ડ નંબર 7માં યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી 1.5 વર્ષ પહેલાં જે સ્લેબ ધારાશાયી થયો હતો, આખે આખી નવી ડિઝાઇન મુજબ વોકડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એ પહેલાં જ્યારે આ દુર્ઘટના બની ત્યારે આ દુર્ઘટનાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, તો એમના દિવ્ય આત્માને શાંતિ માટે ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ, માન્ય મેયરશ્રી, માન્ય ધારાસભ્યશ્રી અને સૌ પદાધિકારીશ્રીઓ દ્વારા 2 મિનિટનું મૌન પાડી અને આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 18 મહિનાની અંદર સર્વેશ્વર ચોકનો વોકડો કુલ 4,91,00,000ના ખર્ચે 18 મહિનાની અંદર આ વોકડો કમ્પ્લીટ થશે. ફેઝ 1માં સર્વેશ્વર ચોક લેવાનો છે અને ફેઝ 2ની અંદર જે સર્વેશ્વર ચોકથી શરૂ કરીને સામે નાગરિક બેંક, ડોલ્સ મ્યુઝિયમ, જે વચ્ચેનો જે યાજ્ઞિક રોડ ઉપર નીચે પનવટ બ્રિજ છે એને તોડી અને ફેઝ 2માં લેવામાં આવશે. માન્ય ધારાસભ્યશ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ, માન્ય મેયરશ્રી અને સૌ પદાધિકારીઓની આજે હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.